दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख कर रहा होगा इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बिल भी आएगा उसको भी क्लिक कर लेता की आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके कुछ पाने की हो आस आस कोई अरमा हो जो खास खास आशाएं आशा 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 हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं आशा आशा तूफानों को चिन के मंजिलों को छीन ले आशाएं આશા એ મે હેલો ગુડ મોર્નિંગ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ધોરણ બાર ની અંદર ચેપ્ટર નંબર બે શાપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજ્ન વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે ટોપિક છે આગલા લેક્ચરની અંદર આપણે બીજની અંડકની રચના જોઈએ આજનો જે આપણો ટોપિક છે તે છે ફળના પ્રકારો અને તેની રચના આજનો આપણો ટોપિક કયો છે ફળના પ્રકારો અને તેની રચના તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારે ફલન થઈ જાય ફલન કઈ રીતના થાય એ આપને ખબર છે આપણે બીજા શયની રચના જોવી જોઈએ આ ઉપરાંત બીજા શયની અંદર શું હોય તો કે અંડક હોય અંડકની અંદર ભ્રૂણપુટ હોય ભ્રૂણપુટમાં અંડકોષ હોય ત્યાં નર જન્યુ આવીને શું થાય છે અંડકોષ અને નર જન્યુ જોડાય એટલે શું થાય ફલન થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ

અને આને કહેવાય બીજાશય અને આ જે અંદરની રચના છે અંડક હોય અંડકની અંદર કઈ રીતના રચના હોય આપને ખબર હોય અને ફલન કઈ રીતના થાય આપણે જોઈ ગયા છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફળના પ્રકારોને રચના સમજી એ પહેલા આપણે સમજી કે જ્યારે ફલન થઈ જાય ફલનની પ્રક્રિયા થઈ જાય ત્યારે આ જે અંડક છે એ અંડકમાંથી બીજ બની જાય અને આ જે બીજાશય છે બીજાશયમાંથી શું બની જાય ફળ બને યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપને ખબર છે આપણે ફળ ખાતા હોય ફળ ખાઈ બીજું કાઈ નહીં શું છે બીજાશય છે અને એની અંદર જે બીજ છે એ શું હોય અંડક હોય એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે જામફળ ખાઈએ છીએ તો જામફળ આપણે જે સફેદ ભાગ ખાઈએ છીએ તે શું છે આ બીજાશયનો ભાગ અને જામફળની અંદર બીજ હોય બીજ શું હોય અંડક હોય એટલે કે અંડકમાંથી શું બની જાય બીજ બની જાય અને બીજાશયમાંથી શું બની જાય ફળ બની જાય પણ ક્યારે તો કે ફલન થઈ ગયા બાદ તો આપણે કહી શકીએ કે ફલન બાદ આપણે લખી ફલન બાદ અંડકમાંથી 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 બીજ શું બને છે તો કે બીજ અને આપણે જોઈએ કે ફલન બાદ આ અંડકમાંથી શું બની જશે બીજ બનશે અને બીજા શય રૂપાંતરણ ફળમાં થાય છે અને બીજા શયનું પ્રક્રિયા છે રજ બેસે એમાંથી પરાગ નલિકા વિકસે એમાંથી નરજન્યુ વહન પામીને અંડકમાં જાય અંડકમાં અંડકોષ સાથે નરજન્યુ જોડાઈ જાય એટલે ફલનની ઘટના બની જાય છે આ પ્રક્રિયા આપણે સમજી ગયા છે કે જ્યારે ફલન થઈ જાય છે ત્યારે શું થાય છે

અને આ બીજા શયમાંથી શું બની જાય તો કે ફળ બની જાય બીજા શયમાંથી શું બને છે ફળ બને છે બીજા શયમાંથી ફળ ગણે એટલે આ બીજા ભાગો છે એ બધે ખરી જાય પરાગવાહિની પરાગાશન એ બધું ખરી જાય એટલે પરિણામે બીજા શયમાંથી શું બની જાય ફળ તો જ્યારે ફલન થઈ જાય ત્યાર બાદ જે અંડક હતું એ અંડકમાંથી બીજ બની ગયું અને બીજા શયનું કેમાં રૂપાંતર થઈ જાય છે તો કે ફળમાં રૂપાંતરણ થાય છે એટલે આપણે કહી શકીએ કે અંડકમાંથી ફળ બન અંડકમાંથી બીજ બનવાની ઘટના અને બીજા સયમાંથી ફળ બનવાની પ્રક્રિયા તે આ બંને વિકાસ થવાની પ્રક્રિયા સાથે જ ચાલે આપણે કહી શકીએ એટલે કે એટલે કે અંડકમાંથી બીજ બનવાની અંડકમાંથી અંડકમાંથી શું બને તો કે બીજ અંડકમાંથી બીજ અને બીજા શયમાંથી ફળ બીજા શયમાંથી શું બને ફળમાં વિકાસની પ્રક્રિયા સાથે જ ચાલે છે વિકાસની પ્રક્રિયા સાથે જ ચાલે છે સાથે જ ચાલે છે યાદ રાખવાનું છે કે એટલે કે જ્યારે ફલન થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ અંડકમાંથી બીજ બનશે અને એની આરે હારે એની સાથે સાથે બીજા સયમાંથી ફળ પણ બનતું હશે યાદ રાખવાનું છે કે જ્યારે ફલન થઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યારે અંડકમાંથી બીજ બનતું હશે એની સાથે સાથે જ બીજા સયમાંથી પણ શું બનતું હશે ફળ બનતું હશે એટલે કે ફલન થઈ ગયા બાદ અંડકમાંથી બીજ બનવાની ઘટના અને બીજા સયમાંથી ફળ બનવાની જે વિકાસની પ્રક્રિયા છે તે બે સાથે જ થાય એટલે કે બંને સાથે જ થાય એવું ન થાય કે પેલા અંડકમાંથી બીજ બને અને પછી બીજા સયમાંથી ફળ બને એવું ન થાય પણ બંને પ્રક્રિયા કેવી ચાલે છે સાથે જ ચાલે છે તો ત્યાર બાદ આપણે જોઈએ કે બીજા સયની જે દીવાલ હોય આપણે જોઈએ તો જે બીજા સયની દીવાલ છે આ બીજા સયની દીવાલ છે કેમાં પરિણમે તો કે બીજા સયની દીવાલ છે ફળની દીવાલમાં વિકાસ પામે આપણે લખી બીજા સયની દીવાલ બીજા સયની દીવાલ આ બીજા દિવાલ છે કેમાં રૂપાંતર રૂપાંતર પામે પામે ફળની ફળની રૂપાંતરણ થાય જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે જામફળ લઈએ એટલે જામફળમાં તમને ખ્યાલ આવે કે જામફળની અંદર અંડક હોય અંડકમાંથી બીજ બની જાય જામફળની અંદર બીજ હોય એ અંડકમાંથી બીજ બીજ બની જાય પછી એની બધું જે સફેદ માવો છે એ શું છે બીજા સય છે તો આ બીજા સય છે કેમાં પરિણમે ફળમાં અને એની ઉપર ખબર છે લીલું આવરણ હોય એટલે ફળની એટલે બીજા બીજા હોય કેમાં રૂપાંતર પામે ફળની દીવાલમાં રૂપાંતર પામે અને આ જે ફળની દીવાલ છે ફળની દિવાલને કહેવામાં આવે છે ફલાવરણ કહે છે જેને શું કહેવામાં આવે ફળની દિવાલ છે તો ફળની દીવાલ જેને શું કહેવામાં આવે ફલાવરણ યાદ રાખવાનું છે કે જેને ફલાવરણ કહે છે ફળની દિવાલને શું કહેવામાં આવે છે ફલાવરણ કહેવામાં આવે છે તો આ પ્રાથમિક બેઝિક માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ખબર હોવી જોઈએ કે જ્યારે ફલનની પ્રક્રિયા થઈ જાય ફલનની પ્રક્રિયા કેમ થાય હવે આપને ખબર છે કે જ્યારે ફલનની પ્રક્રિયા થઈ જાય તો અંડકમાંથી બીજ બની જાય બીજા સયમાંથી ફળ બની જાય એટલે કે અંડકમાંથી બીજ બનવાની અને બીજા સયમાંથી ફળ બનવાની બે પ્રક્રિયા સાથે જ થાય છે વિકાસની પ્રક્રિયા સાથે જ ચાલે છે અલગ અલગ નથી ચાલતી ત્યારબાદ આપણે જોઈએ કે ફળની ફરતે બીજા દિવાલ હોય જ્યારે ફળ બની જાય બીજા પામે ફળની દિવાલમાં રૂપાંતર ફળની દિવાલને શું કહેવામાં આવે છે ઓળખવામાં આવે છે તો હવે બીજું નંબરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ફળ છે એ બે પ્રકારના હોય કોઈ પણ ફળ હોય એ બે પ્રકારના હોય ક્યાં ક્યા માસલ ફળ માસલ ફળ અને શુષ્ક ફળ તો આપને મગજમાં ક્વેશ્ચન થાય કે માસલ ફળ એટલે તો વિદ્યાર્થી મિત્રો માસલ ફળ એટલે કે એકદમ રસાળ ફળ હોય થોડું જાડી રચના હોય અને પોચી હોય જેમ કે હું તમને એમ કહું કે નારંગી નારંગી આપણે બધાએ જોઈ છે તો નારંગી કેવી હોય એકદમ જાડી હોય મોટી હોય માસલ એટલે થોડુંક મોટું થાય માસલ એટલે શું થાય હેરું ભેરું મોટું તો એ માસલ ફળ કહેવાય શું કામ માસલ ફળ કહેવાય કારણ કે એ ફળ છે એની અંદર શું હોય તો કે રસાળ હોય રસ જેથી આપણે મોઢામાં પાણી આવી જાય બરાબર તો રસાળ હોય એકદમ રસાળ ફળ હોય પછી જો કેરી આ કેરીને માસલ ફળ કહેવાય કારણ કે એકદમ પોચું હોય ને જાડું હોય તો તમે જો કેરી છે એ પણ કેવું કહેવાય માસલ ફળ કહેવાય જાડુ ફળ કહેવાય જેના જેનામાં રસ જાજો હોય તો એવી રીતે માસલ ફળ એટલે ખબર પડી જ આવી છે ફળ બે પ્રકારના હોય માસલ ફળ અને શુષ્ક ફળ તો માસલ ફળ એટલે બીજું કાંઈ નહીં કે જે ફળ એકદમ રસાળ હોય એ બધા માસલ ફળ કહેવાય એટલે કે થોડું જાડુ ફળ હોય અને પોચું ફળ હોય આ બધા ફળને કેવા કહેવાય માસલ ફળ કહેવાય એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો ફરીથી રિપીટેશન કરું છું કે જેમ કે આપણે કહીએ તો કે માસલ ફળનું ઉદાહરણ લેવું હોય તો આપણે નારંગીનું ઉદાહરણ બેસ્ટ લઈ શકીએ કેરી આપણા બધાની ફેવરિટ ઉનાળાની અંદર તો કેરી છે પણ શું છે તો કે માસલ ફળ કહેવાય કારણ કે જાડું હોય એકદમ રસાળ હોય પોચું ફળ હોય તો આ રીતના માસલ ફળ એટલે યાદ રાખવાનું રસાળ ફળ તમારે યાદ રાખવાનું તો માસલ ફળના ઉદાહરણો ક્યાં છે દાખલા તરીકે આપણે લઈએ ઉદાહરણ તરીકે તો કે જામફળ જામફળ છે એ પણ માસલ કહેવાય આપણે જોયું જ છે જામફળ બધાય ત્યારબાદ આપણે જોઈએ નારંગી નારંગી પણ કેનું ઉદાહરણ છે માસલ ફળનું ઉદાહરણ છે ત્યારબાદ કેરી તો વિદ્યાર્થી મિત્રો આ બધા ફળ એવા છે જે કેવા કહેવાય માસલ ફળ કહેવાય હવે શુષ્ક ફળ શુષ્ક ફળમાં આપણે ખબર જાય જેમ કે મગફળી તો મગફળી હોય કેવી હોય શુષ્ક હોય આની જેમ રસાળ ન હોય જેમ રસાણ હોય મગફળી માંડવીનો દાણો છે એ કેવો હોય તો કે શુષ્ક હોય આપણે જોતા જ ખબર તો શુષ્ક શુષ્ક ફળ પણ હોય ફળમાં આપણે ઉદાહરણ લેવું હોય તો મગફળી રાય આ કેના ઉદાહરણ છે તો કે શુષ્ક ફળના ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો ફળની વાત કરીએ તો કે ફળ છે ફળ બે પ્રકારના હોય ક્યાં બે પ્રકારના ફળ હોય તો કે અમુક ફળ છે માસલ હોય માસલ નો મતલબ શું તો કે ફળ બે પ્રકારના હોય કા તો માસલ ફળ હોય કાં તો શુષ્ક ફળ હોય હવે આપણે બે નું મિનિંગ સમજી કે માસલ ફળ એટલે શું તો કે માસલ ફળ એટલે એકદમ રસાળ ફળ હોય આ રસાળ ફળ ઝાંડું અને પોચું હોય એવા ફળ તો એવા ફળ એટલે જેને આપણે જોઈને મોઢામાં પાણી આવી જાય એવા બધા ફળ એવા ફળ ક્યાં તો કે જામફળ છે નારંગી છે કેરી છે આ બધા કેવા કહેવાય માસલ ફળ કહેવાય શુષ્ક ફળ એટલે જે એકદમ શુષ્ક હોય નામ ઉપરથી જ ખબર પડી જાય મગફળી રાય આ બધા કેના ઉદાહરણ છે શુષ્ક ફળના ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બીજા પણ ફળના પ્રકારો અમુક છે જેમ કે એક ફળનો પ્રકાર છે કુટ ફળ ક્યુ ફળ જોવાનું છે કુટું કુટ ફળ વિશે આપણે થોડોક અભ્યાસ કરી જોઈએ કુટફળ કૂટફળ હવે સૌ પ્રથમ તો આપણે પ્રશ્ન થાય કે કુટફળ એટલે શું કુટ એટલે ખોટું કૂટ મતલબ શું થાય ખોટું ખોટું ફળ તો આપણે એમ થાય કે ભાઈ ફળ હોય તો ખોટું ફળ આપણે ખાઈએ ખોટું ફળનો મતલબ એ થાય કે બીજા સિવાયના બીજા જેમ કે આપણે ખબર હોય સ્ત્રી કેસર હોય એમાં બીજા અન્ય ભાગોમાં પુષ્પના અન્ય ભાગોમાંથી જ્યારે ફળનો વિકાસ થાય ત્યારે તેને કેવું કહેવાય અથવા તો આપણે કહી શકીએ કે જ્યારે અન્ય ભાગોમાંથી એટલે કે પુષ્પાસનમાંથી ફળનું નિર્માણ થાય ત્યારે એને કેવું કહેવાય કૂટ ફળ કહેવાય કારણ કે ફળનો વિકાસ ન થાય પણ કે ભાઈ પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થાય ફળનો વિકાસ થાય કેમાંથી પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થાય ત્યારે તેને ત્યારે તેને કેવું ફળ કહેવાય કુટ ફળ યાદ રાખવાનું છે એનો મતલબ એમ કે ખાઈ ન શકાય એવું ન હોય જેમ કે આ સફરજન છે કુટ ફળ સફરજન છે એ કેવું છે કુટ ફળ શું કામ કારણ કે સફરજન છે શયમાંથી નથી બનતું પણ પુષ્પાસન બને પુષ્પાસન એટલે તો કે પુષ્પાસન એટલે બીજું કઈ નહીં જેની ઉપર પુષ્પ ગોઠવાયેલું હોય કે પુષ્પાસન કહેવાય આપણે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો આપણે એક્ઝામ્પલ તરીકે એટલે તમને આઈડિયા આવે જેમ કે માનો કે આ આપણે પુષ્પાસન દોયું પુષ્પનું આસન કે જેની ઉપર શું ગોઠવાયેલું હોય પુષ્પ ગોઠવાયેલું હોય તો આની ઉપર પુષ્પ ગોઠવાયેલું હોય માનો કે આ રીતના વજ્રપત્ર હોય પછી આ રીતના શું હોય તો કે ભાઈ દલપત્રો ગોઠવાયેલા હોય અને અહીંયા આપને ખબર છે સ્ત્રી કેસર પુકેસર હોય તો આ જે પુષ્પાસન છે હોય હોય તો તો શું હવે વિદ્યાર્થી મિત્રો કુટફળ કે કેને કહેવાય આપણે સમજી જો આ પુષ્પાસન હોય જેની ઉપર પુષ્પ ગોઠવાયેલું છે આ બીજાશયની જગ્યાએ પુષ્પાસનમાંથી માંથી જયારે ફળોનો વિકાસ થાય ત્યારે એને કેવું ફળ કહેવાય કુટફળ કહેવાય અથવા તો આપણે નથી પણ આપણે લખી નાખી આપણે લખી એટલે ખબર અક્ષ માંથી પુષ્પીય અક્ષ માંથી કે પુષ્પાસન માંથી જયારે ફળનો વિકાસ થાય ત્યારે એને કેવું કહેવાય કુટ ફળ કહેવાય પણ વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ક્વેશ્ચન આ પૂછાય ફળના પ્રકારો અને રચના

પુષ્પનો ફળનો વિકાસ આપણે જોઈએ કે મોટા ભાગે ફળનો વિકાસ મોટા ભાગે ફળનો વિકાસ મોટા ભાગે ફળનો વિકાસ કેમાં થતી થતો હોય તો કે બીજા શયમાંથી થાય પરંતુ કુટફળમાં પરંતુ કૂટફળમાં ફળનો વિકાસ કેમાંથી થાય છે પુષ્પાસનમાંથી થાય હજી કહું છું રિપીટેશન કરું છું કે મોટા ભાગના ફળ એવા છે કે કે જે જે વિકાસ છે પણ પણ અમુક ફળ એવા ન બને 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 કેમાંથી તેને કેવા ફળ કહેવાય કૂટફળ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ બીજા પુષ્પીય ભાગો ખરી પડતા હોય આમાં બીજા પુષ્પીય ભાગો ખરી પડે જ્યારે બીજા સયમાંથી ફળ બને ત્યારે પરાગવાહિની પરાગાસન આ બધા ભાગ ખરી પડે માત્ર બીજા શય જ રહે એમાંથી ફળ બની પણ જ્યારે પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થાય ત્યારે એને કેવું કે ફળ કહેવાય કુટ ફળ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો કુટ ફળના આપણે ઉદાહરણ જોવા હોય તો આપણે જોઈએ જો કૂટફળના ઉદાહરણ દાખલા તરીકે સફરજન પછી તો કે સ્ટ્રોબેરી ક્યુ છે સ્ટ્રોબેરી પછી તો કે કાજુ આ બધા કેવા છે કુટ ફળ કહેવાય કુટ ફળ એટલે કે બીજા નથી બન્યું પણ વનસ્પતિના અન્ય ભાગોમાંથી એટલે કે કેમાંથી પુષ્પાસનમાંથી આપણી બુક્સમાં જોઈએ કે અને સ્ટ્રોબેરી એ પુષ્પાસનમાંથી આપણે એ બધા ઉદાહરણ આપ્યા છે એ બધા પુષ્પાસન ના જ આપ્યા છે પુષ્પાસન ફળ બનેલા છે એના જ ઉદાહરણ છે તો આપણે જોઈએ કે પુષ્પાસનમાંથી વિકાસ પામે જયારે કાજુ છે એ કેમાંથી વાવ પુષ્પ અક્ષમાંથી વિકાસ પામે યાદ રાખવાનું એમાંથી વિકાસ પામે પુષ્પ અક્ષમાંથી આ કાજુ એવું છે કે જે પુષ્પ અક્ષમાંથી વિકાસ પામે એટલે એને પણ કૂટફળ જ કહેવાય કારણ કે બીજાથી જેનો વિકાસ થાય એને કૂટફળ ન કહેવાય બરાબર એને ફળ કહેવાય બાકી બધાના જે ફળ છે એને કૂટફળ કહેવાય કુઠફળ એટલે ખોટા ફળ એટલે કે જેનો વિકાસ પુષ્પાસનમાંથી થયો હોય અથવા પુષ્પ અક્ષમાંથી થયો હોય તેને તો આયા વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ આપું જેમ કે આ ચર્મફળ છે તો આ ચર્મફળનો વિકાસ કેમાંથી થયો તો કે ભાઈ પુષ્પાસનમાંથી થયો બીજા સયમાંથી નથી જોયો પણ કેમાંથી પુષ્પા પુષ્પાસન પુષ્પાસનમાંથી ચર્મફળનો વિકાસ થઈ ગયો એટલે આ ચર્મફળ છે તેને કેવું કહેવાય કૂટફળ કહેવાય ત્યારબાદ અહીંયા પણ તમને કૂટફળ આપેલું છે એની અંદર જો અહીંયા ફલાવરણ આપેલા છે અંત ફલાવરણ મધ્ય ફલાવરણ અને આપણે ખબર છે બાહ્ય ફલાવરણ હવે આ સફરજન આપેલું છે હવે વિદ્યાર્થી મિત્રો એ સમજજો કે સફરજનનો આપણે જે આ ભાગ ખાઈએ છીએ જે ભાગ આપણે ખાઈએ છીએ એ ફળ બની ગયો પણ કેમાંથી બન્યો પુષ્પાસનમાંથી બન્યું પુષ્પમાંથી બીજા શૈમાંથી પુષ્પાસનમાંથી આ ફળ બન્યું એટલે ને કેવો ભાગ કહેવાય કૂટફળ કહેવાય તો અહીંયા આ ભાગ છે ને સત્ય ભાગ કહેવાય શું કમ સત્ય ભાગ કહેવાય કારણ કે આ ભાગ છે બીજા શૈનો છે કેનો છે બીજા શૈનો છે યાદ રાખજો બીજા શૈનો ભાગ છે એટલે આ ભાગ કેવો કહેવાય સત્ય ભાગ કહેવાય અને કૂટફળ એટલે આપણને ખબર પડી જવી જોઈએ કૂટફળ એટલે કાંઈ નહીં બીજા શૈ સિવાય એટલે કે પુષ્પાસનમાંથી

ફળ જોવાનું છે તો કે સત્ય ફળ સત્યફળ બીજા શયમાંથી વિકાસ પામે છે બીજા શયમાંથી વિકાસ પામે છે તેને કેવું ફળ કહેવાય સત્ય ફળ કહેવાય તો આપણે ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સત્ય ફળ આપણે બે ફળ જોયા કૂટ ફળ અને સત્ય ફળ સત્ય ફળ કેને કહેવાય કે જે ફળનો વિકાસ બીજા શયમાંથી થયો હોય એ બધા ફળને સત્ય ફળ કહેવાય તો આપણે એમ કે કે ભાઈ કૂટ ફળ કેને કહેવાય કૂટ એટલે ખોટું હજી કહું છું કૂટ એટલે ખોટું પણ ફળ એટલે ખોટું ફળ એટલે ખવાય એવું એવો મતલબ નથી કરવાનો કે જેને ખાઈ ન શકાય કે બીજાશય સિવાય વનસ્પતિનો અન્ય ભાગ જેમ કે પુષ્પાસન અથવા પુષ્પ કલિકામાંથી જયારે ફળનો વિકાસ થાય આપણે એટલું લખવાનું કે પુષ્પાસનમાંથી જ્યારે ફળનો વિકાસ થાય ત્યારે તેને કહેવાય તો મોટા ભાગનો વિકાસ તો બીજાશયમાંથી થાય છે પરંતુ કુટ ફળ કેને કહેવાય કે બીજાશય સિવાય અન્ય ભાગમાંથી અન્ય ભાગ એટલે કે જેમ કે પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થાય ત્યારે તેને કેવું ફળ કહેવાય તો કે એને કુટ ફળ કહેવાય તો કુટફળના ઉદાહરણ સ્ટ્રોબેરી કાજુ વગેરે સત્ય થોડુંક રિપીટેશન કરી પછી આપણે બોર્ડવર્ક જવા દઈએ તમારે બોર્ડવર્ક ને હોય તો સ્ક્રીનશોટ પાડ લો જો સૌપ્રથમ આપણે જોયું તો હજી એક પ્રકાર જોવાનો છે આપણે કયો તો કે ભાઈ આપણે છેલ્લો પ્રકાર જોવાનો અફલિત ફળ પણ એની પહેલા આ થોડુંક છે રિવિઝન કરી લઈ જોઈએ કે જ્યારે ફલન થઈ જાય ત્યારે અંડકમાંથી બીજ બને અને બીજા શયનું રૂપાંતરણ કેમાં થાય ફળમાં થાય આ વસ્તુ યાદ રાખો ફલન થઈ ગયા બાદ અંડકમાંથી બીજ બીજા શયનું રૂપાંતરણ ફળમાં થાય હવે આપણે જોઈએ એટલે કે અંડકમાંથી બીજ બને અને બીજા શયમાંથી ફળ બનવું આ બે પ્રક્રિયા સાથે જ થાય એક પછી એક નો થાય સાથે જ વિકાસની પ્રક્રિયા થાય પછી બીજા શયની જે દિવાલ હોય આપણે આકૃતિ આગળ જોઈ ગયા છીએ નથી જોતા બીજાશયની જે દિવાલ હોય એ પછી ફળ બની ગયા પછી કેમાં ફળ દિવાલમાં રૂપાંતર પામે અને ફળ દિવાલને ને શું કહેવાય ફલાવરણ આ ત્રણેય વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા માટે કયું ફળ યાદ રાખી લેવાનું જામફળ યાદ રાખી લો જામફળની અંદર બીજ હોય એ બીજ કેમાંથી બની હોય અંડર સફેદ માવો હોય એ કેમાંથી બની હોય બીજા શયમાંથી અને એના ફરતે લીલું ફળ હોય એ ફળની દિવાલ હોય બીજાશયની દિવાલ જે કેમાં આવી જાય ફળની દિવાલ જેને ફલાવરણ કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ફળ બે પ્રકારના હોય અમુક ફળ માસલ ફળ હોય અને અમુક ફળ શુષ્ક ફળ હોય આ બે પ્રકાર પાડી શકે માસલ ફળ એટલે એકદમ રસાળ હોય જેને જોતા આપણે મોઢામાં પાણી આવી જાય એવું રસાળ ફળ રોડ પોચું હોય તો આ બધા માસલ ફળ કહેવાય માસલ ફળના ઉદાહરણ ક્યાં જામફળ નારંગી કેરી શુષ્ક ફળ જોતા જ ખબર પડી એ મગફળી રાય આ બધા કહેવાય છે શુષ્ક ફળ ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ કુટ ફળ કેને કહેવાય તો માનો કે બીજાશય મોટા ભાગના ફળોનો વિકાસ કેમાંથી થાય બીજા સયમાંથી થતો હોય બીજા સયમાંથી ફળ બનીએ પણ અમુક ફળ એવા છે કે જે બીજા સયમાંથી વિકાસ ન પામે પણ પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થઈ જાય કૂટ ફળ કહેવાય એટલે કે બીજા સયની જગ્યાએ પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થઈ જાય કૂટ ફળ કહેવાય એટલે કે કાં તો પુષ્પાસનમાંથી આ તો આપણે એક્સ્ટ્રામાં લખ્યું છે પુષ્પીય અક્ષમાંથી જેમ કે સફરજન સ્ટ્રોબેરી અને કાજુ એ કેના ઉદાહરણ છે કૂટ ઉદાહરણ છે પણ કદાચ આપને એક્સ્ટ્રા વસ્તુ આ તમારે ક્યાંય થિયરીમાં નથી લખવાનું પણ તમને કદાચ પૂછે કે પુષ્પીય અક્ષમાંથી કયું ફળનો વિકાસ થાય તો કાજુ લખવાનું આ તો આપણે જોઈએ વ્યાકૃતિ ત્યારબાદ સત્ય ફળ કેને કહેવાય તો કે મોટા ભાગના ફળ એવા છે કે જેનો વિકાસ કેમાંથી થઈ જાય બીજા સયમાંથી એટલે કે બીજા સયમાંથી જે ફળનો વિકાસ થતો હોય તેને સત્ય ફળ પુષ્પાસનમાંથી જેનો વિકાસ થતો હોય એને કુટફળ હવે આપણે જોઈએ એના પછી કે ભાઈ અફલિત ફળ કેને કહેવાય એને પહેલાં સ્ક્રીનશોટ પાડવું હોય તો તમારે પાડી લેજો એટલે તમને ખ્યાલ આવે હવે આપણે જોઈએ શું જોવાનું છે તો કે ભાઈ અસત્ય ફળ અસત્ય ફળ કેને કહેવામાં આવે એ સમજવાનું છે તો હાલો આપણે જોઈએ અસત્ય ફળ શું જોવાનું છે અસત્ય અસત્ય સોરી નહીં પણ આપણે જોયું છે અફલિત ફળ ક્યુ ફળ જોવાનું છે અફલિત ફળ અફલિત ફળ હવે અફલિત ફળ કેને કહેવાય કેટલીક વનસ્પતિમાં ફળનું નિર્માણ હવે અફલિત ફળને બીજું પણ નામ આપવામાં આવે યાદ આપણે ફળ ફળ આ બે વર્ડ્સ યાદ રાખવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કારણ કે નીટની અંદર પૂછે તો તમને એમ પૂછે કે ભાઈ પાર્થેનો કાર્પિક ફળનું ઉદાહરણ આપો પાર્થેનો કાર્પિક ફળ એટલે બીજું કાઈ અફલિત ફળ બીજું શું કહેવાય પાર્થેનો ફળ કહેવાય હજી રિપીટ કરું છું અફલિત ફળને કાર્પેનો કાર્પે પાર્થેનો ફળ કહેવાય આ એક્સ્ટ્રામાં લઈ લે આપની યાદ રહી તમારે નોટ કરી લેવાનું છે કે અફલિત ફળ અને બીજું પાર્થનો ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે કેટલીક વનસ્પતિમાં ફળનું નિર્માણ કેટલીક વનસ્પતિમાં કેટલીક વનસ્પતિમાં ફળનું નિર્માણ ફળનું નિર્માણ ફલન વગર જ થઈ જાય છે ફલન વગર થઈ જાય છે તેને આવા ફળોને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે તો જેમાં ફળનું નિર્માણ ફલન વગર થઈ જાય આવા ફળોને આવા ફળોને આવા ફળોને અફલિત ફળ કહે છે અફલિત ફળ કહે છે એક પ્રકારનું અસંયોગી જનન શું કહેવાય અસંયોગી જનન તો આપણે જોઈએ કે આવા ફળોને એટલે કે કેટલીક વનસ્પતિ એવી હોય કે જેમાં ફલન જ ન થાય ફલન ન થવું એટલે કે અંડકોષમાંથી નરજન્યુ જોડાય નહીં અંડકની અંદર શું હોય ભ્રૂણપૂટ ભ્રૂણપૂટની અંદર અંડકોષ અંડકોષ સાથે નરજન્યુ ન જોડાય ફલન ન થાય નકર મોટે ભાગે શું થાય આપણે હમણાં આગળ જ જોયું એ લીટી આપણે યાદ હોવી જોઈએ એટલે જ આપણે રિપીટેશન કર્યું કે ફલન બાદ ફલન થઈ જાય ત્યાર પછી શું થાય તો કે ફલન થાય પછી અંડકમાંથી બીજ બને બીજા સમયમાંથી ફળ બને તો ફલન ન થાય તો એનો મતલબ એમ ફળ ન બને પણ અમુક ફળ એવા પણ છે કે જેમાં ફળનું નિર્માણ થઈ જાય પણ ફલન ન થાય એટલે કે ફલન થયા વગર જ સીધે સીધું ફળનું નિર્માણ થઈ જાય આવા ફળને અફલિત ફળ અથવા એનું બીજું નામ છે પાર્થેનોકાર્પિક ફળ કહેવાય હજી રિપીટેશન કરું છું આ શબ્દ ન ભૂલતા પાર્થેનોકાર્પિક ફળ તો જે વનસ્પતિમાં ફળનું નિર્માણ ફલન વગર થઈ જાય એવા ફળોને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકેનું ઉદાહરણ લેવું તો કેડું 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 છે અફલિત ફળ છે કેડું છે કેવું છે અફલિત ફળ છે કારણ કે એમાં ફલન ન થાય અને ફલન થયા વગર જ સીધે સીધું ફળ બની જાય એટલે અફલિત ફળ અથવા તો કેડું છે ને કેવું ફળ કહેવાય પાર્થેનોકાર્પિક કાર્પિક ફળ કહેવાય બે ફળ કહેવાય કારણ કે બે નામ યાદ રાખવાના કેડું છે કેનું ઉદાહરણ છે અફલિત ફળનું અથવા પાર્થેનોકાર્પિક કાર્પિક ફળ કહેવાય આવું નીટમાં અથવા ગુજકેટમાં આપણે યાદ રાખવાનું તો એના માટે અફલિત ફળનો વિકાસ વૃદ્ધિ સ્ત્રાવોથી પહેરી શકાય

એની અંદર આપણે આવ્યું છે કે કોઈ પણ વૃદ્ધિ અંતસ્ત્રાવો જેમ કે જીબ્રેલિયન્સ આ બધા કહેવાય કે વૃદ્ધિ અંતસ્ત્રાવો કહેવાય તો વૃદ્ધિ અંતસ્ત્રાવો છે તે અંતસ્ત્રાવ નાખી દઈએ ઇન્જેક્શન આપી દે એટલે ફળનો વિકાસ થઈ જાય એમાંથી અફલિત ફળનો વિકાસ કેનાથી કરી શકાય આ યાદ રાખવાનું છે આપણે આ બધી વસ્તુ નોટિસ કરવાની કે વૃદ્ધિ અંતસ્ત્રાવોથી પણ પ્રેરી શકાય એટલે જ તમે જો બજારમાં ફળ આવે એ ફળની તમે છાલ જોશો તો નીચે લીલી જ હોય અને એકદમ ઝડપથી પકવી દઈએ ઝડપથી એનું કારણ શું તેની અંદર શું નાખેલું હોય વૃદ્ધિ અંતસ્ત્રો નાખેલા હોય એટલે ફળ ઝડપથી પાકી જાય એટલે કે જે અફલિત ફળ હોય અફલિત ફળનો મતલબ ખબર હોય વગર ફળ 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 બની જાય અથવા શું કહેવાય એનું ઉદાહરણ તો તો કે કે કેળું આવા જે છે એટલે કેળાની અંદર તમે જો નાખ દઈએ વૃદ્ધિ વૃદ્ધિ એટલે કે એના ગ્રોથમાં વધારો કરે ઝડપથી વૃદ્ધિ કરે આ વૃદ્ધિ અંતસ્ત્રાવો ઉમેરી દે એટલે શું થઈ જાય તેનો વિકાસ થઈ જાય ઝડપથી તો અફલિત ફળનો વિકાસ શું કરી શકાય હવે આવું જે અફલિત ફળ હોય તેમાં બીજ નથી અફલિત ફળમાં બીજ હોતા નથી આ વસ્તુ મગજમાં રાખવાની છે કે અફલિત ફળમાં શું હોય બીજ નું કેળું ખાધું હોય તો આપણે કેળામાં કોઈ બીજ બાયવું મોટામાં ના આવે કારણ કે કેવું છે અફલિત ફળ છે પાર્થનો કાર્પિક ફળ છે એટલે કે ફલન વગર જ નિર્માણ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એ ત્રણ ખાસ યાદ રાખવાના કુટફળ કહેવાય પેલા આપણે સત્યફળ લઈ લઈએ સત્યફળ કે મોટા ભાગના ફળ હોય બીજા વિકાસ પામતા હોય તો સત્યફળ કહેવાય પછી કૂટફળ કેને કહે એટલે ખોટું તો કે બીજા બીજાનો વિકાસ ન થાય પણ પુષ્પાસનમાંથી ફળનો વિકાસ થઈ જાય તો એને કૂટફળ કહેવાય એક્સ્ટ્રામાં લખ્યું પુષ્પી અક્ષમાંથી પણ થાય તો પણ એને શું કહેવાય કૂટફળ જ કહેવાય તો મોટા ભાગના ફળનો વિકાસ તો બીજા સમયમાંથી પણ અમુક ફળ એવા છે જે કૂટફળ છે કૂટફળમાં શું થાય પુષ્પાસનમાંથી એનું ઉદાહરણ કે સફરજન સ્ટ્રોબેરી કાજુ એમાં સફરજન અને સ્ટ્રોબેરી છે તે થાય અને કાજુ છે તે પુષ્પી પછી આપણે જોઈએ અફલિત ફળ પાર્થનો કાર્પિક ફળ અફલિત ફળ કહેવાય કેટલીક વનસ્પતિમાં એવું હોય કે તે ફળનું નિર્માણ થાય પણ ફલન થતું નથી એટલે ફલન થયા વગર જ ફળનું નિર્માણ થઈ જાય અસંયોગી જનન કહેવાય ફલન ન થાય પણ ફળનું નિર્માણ થઈ જાય એટલે અસંયોગી જનન કહેવાય બરાબર છે આપણે આગળ પણ આવી ગયું છે તો આપણે ફળનું નિર્માણ ફલન વગર થાય આવા ફળોને અફલિત ફળ અથવા તો પાર્થેનો કાર્પિક ફળ કહેવાય તેનું ઉદાહરણ તો કે કેળું હવે અફલિત ફળ હોય તેનો વિકાસ વૃદ્ધિ અંતસ્ત્રાવોથી પણ પ્રેરી શકે અંતસ્ત્રાવો અંદર આપી દે એટલે ઝડપથી વૃદ્ધિ થાય અને અફલિત ફળમાં બીજ હોતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાત છે ફળના પ્રકારો અને એના રચના વિશે વ્યવસ્થિત આપણે સમજવાનું છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું થોડુંક બીજ વિશે માહિતી લેશું અને અસંયોગી જનન વિશે આપણે અભ્યાસ કરશું